સુરતમાં ઓનલાઈન ઓલા ઓટો રિક્ષા બુકિંગ માટે એક એપ ચાલે છે, જેમાં અંદાજે 200-250 જેટલી ઓટો રિક્ષા ચાલકો જોડાયેલા છે. આજે તમામ ઓટો રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવવા વેસુ ખાતે આવેલી ઓલા ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જોકે ઓલા ઓફિસ બંધ હોવા છતાંય રિક્ષા ચાલકો ત્યાં વિરોધ નોંધાવવા માટે પહોંચી ગયા હતા. આ એપના સંચાલકો તેમને માત્ર ઓનલાઈન જ પોતાની ફરિયાદ ટેલિફોનિક રીતે જાણ કરવા માટે કહ્યું છે. ઓલા સાથે જોડાયેલા ઓટો રિક્ષા ચાલકોને અનેક રીતે મુશ્કેલી પડી હોવા છતાં તેમણે આર્થિક રીતે ઓલા કંપની દ્વારા કોઈપણ પ્રકારની મદદ નથી કરી રહી. ઓટો રિક્ષા ચાલકો કહે છે કે ઓલા કંપની દ્વારા બુકિંગ મળે છે, જેમાં અમને વેઇટિંગ ચાર્જ મળતો જ નથી. કંપની ગ્રાહકો પાસેથી જે ભાડું વસૂલ કરે છે એના કરતાં અમને ઓછું ભાડું આપે છે. ઓછામાં ઓછું 30 રૂપિયા જેટલું ભાડું આપવામાં આવે એ પ્રકારની માંગ કરાઈ રહી છે. ઓલા સાથે જોડાયેલા રિક્ષા ચાલકો જણાવે છે કે જ્યાં સુધી ઓલા કંપની દ્વારા અમારી માંગ પૂર્ણ નહીં કરાય ત્યાં સુધી અમે હડતાલ યથાવત રાખીશું. ત્રિલોક શુક્લા જણાવે છે કે ઓલા કંપની અમારું શોષણ કરે છે, અમારી સાથે અન્ય થતા હોવાનું એ પ્રકારનો વ્યવહાર થતો હોય છે. કંપનીના કોઈ પણ સંચાલક અમારી સાથે રૂબરૂ વાત કરવા તૈયાર નથી. જે પણ અમારી ફરિયાદ છે તે માત્ર ને માત્ર ઓનલાઈન સાંભળવામાં આવે છે. એટલું નહીં પરંતુ સુરતમાં જે ઓફિસ છે તે પણ બંધ કરી દેવાય છે. જય હિન્દ, જય ભારત. મેં ઓલા કા સુરત મેં ઓલા કા ઓટો રિક્ષા ચલાતા હું, ઓર સુરત મેં જો ઓલા રિક્ષા કી જો ઓલા કંપની હે બહોત ડ્રાઈવર કો નુકસાન પહોંચા રહી હે. કસ્ટમર સે જ્યાદા ભાડા લેગી, કમ સે કમ 25 રૂપિયા 27 રૂપિયા લેગી, ઓર હમકો દેગી 14 રૂપિયા 15 રૂપિયા. ઓર હમ લોગ કંપની મેં કમ્પ્લેન કરતે તો કંપની બોલતી હે કે હમારા રેટ કાર્ડ હી હે ઓર બિલ બરાબર હે. તો હમ લોગ લાખ બાર ભી ઉનકો કોલ કરતે, ઓફિસ તો યહાં પે થા, ઓફિસ બંધ કર દિયા, ઓફિસ લેકે ચલી ગઈ. કંપની બોલતી ઓફિસ નહીં રહેગા, આપકો ઓનલાઈન બાત કરની પડેગી. તો હમ લોગ ઓનલાઈન બાત કરતે તો હમારા સોલ્યુશન નહીં હોતા હે. ઓર પરસ કોઈ કસ્ટમર બુકિંગ કરતા હે તો હમકો પૂછા નહીં જાતા હે કે ભાઈ આપકો રાઇડ લેની હૈ, એક્સેપ્ટ યા નો એક્સેપ્ટ. કંપની જબરદસ્તી રાઇડ દે દેતી હે, બાદ મેં હમ લોગ કેન્સલ મારતે ઉસકો. તો હમકો કસ્ટમર અપના કસ્ટમર કેર મેં સે ફોન આતા હે કે આપ રાઇડ જ્યાદા મારતે હો, ઓર હમકો ફાઇન માર દેતે. તો ફ્રોડ કે નામ સે હમકો ફાઇન ઠોકા જાતા હે. મુજે ખુદ કો ફાઇન માર દિયા કંપની ને, હમ લોગ પરેશાન હે. હમ લોગ ઉનકો બોલે કે હમકો ભાડા પરવડે, કોરોના મેં હમ લોગ કી પહેલે હાલત ખરાબ હે, તો અમારી કોઈ સુનવાઈ ઓલા કંપની નહીં કર રહી હે, ઓર ના વેઇટિંગ ચાર્જ દે રહી હે ના. ઓર દૂસરી વાત, કંપની પૂરી દિન કી 200-300 કી જો કમાઈ હોતી ઉસમે પ્લેટફોર્મ 2% એક્સ્ટ્રા કાટતી હે. જો હમ કંપની કો બોલે તો કંપની બોલતી હે કે હમ લોગ એપ કા ભાડા આપસે લે રહે હે. તો એ 2 સાલ સે ચલ રહા હે ઉનકા, 2 સાલ સે ઓ લોગ 2% ડેઈલી કમાઈ પે કાટતે હે. और कोरोना से पहले का विरोध किया हुआ है आप? आज हम लोगों ने ओला का विरोध इसके लिए किया है क्योंकि हमारी 6 मांगे हैं. क्योंकि हमको मिनिमम 30 रुपये भाड़ा मिलना चाहिए. दूसरी बात है, हमको वेटिंग चार्ज मिलना चाहिए. क्योंकि अगर कोई बंदा अगर हमको वेटिंग करवाता है, राइडर अगर बुक करने के बाद आधे रास्ते में, तो कंपनी बोलती है राइड कैंसिल करके चले जाओ, तो हमको कस्टमर भाड़ा नहीं देते. तो हमको वेटिंग चार्ज उसके लिए मिलना चाहिए. और तीसरी मांग ये है कि हमको मिनिमम 30 रुपये मिलना चाहिए. कौन सी जगह पे विरोध करने आए हो? हम लोग आए हैं सूरत में, वेसु में, VIP रोड वेसु में, शाम मंदिर के पीछे हम लोग यहाँ पे विरोध कर रहे हैं. हम लोग कितने लोग हैं? 200 रिक्शा. हम लोग 200-250 लोग हैं और हम लोग का पूरा समर्थन है. जब तक हमारी मांगे पूरी नहीं होगी तो हम लोग हमारी हड़ताल जारी रहेगी. हम लोग की मांगे पूरी करो, ओला कंपनी से निवेदन है. ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस, सूरत.